વચનમાંથી આજે આપણે શીખવા માંગીએ છે પ્રભુના વચનમાંથી આજે આપણે બાબત શીખવા માંગીએ છે વિશ્વાસોની સાથે ધ્યાન આપજો વિશ્વાસોની સાથે ઓ વિશ્વાસો પરમાર રહેવાથી શું થાય છે જે વિશ્વાસુ છે જે વિશ્વાસુ છે એ વિશ્વાસુ

અને ત્રેવીસ અને ચોવીસ મી કલમ માટે જે ભૂમિમાંથી તને લીધો હતો તે ખેડવાને યહોવા દેવ એદન વાડીમાં તેને કાઢી મૂક્યો અને તે માણસે હાક હાક હાકી કાઢીને જીવનના વૃક્ષની વાટે વાટ સાચવવા માટે સારું તેણે કરુબો તથા ચૌતરફ ફરનારી અગ્નિની રૂપી તરવાર એદન વાડીની પૂર્વ ગામ મૂકી હાલેલુયા હાલેલુયા બાઇબલ વાચન બરોબર રાખા તો એને અબદા પડે બરોબર જુવાની આ બાઇબલ વાચન રાખા પરમેશ્વરના વચન ની અંદર લખવામાં આવ્યું છે પવિત્ર શાસ્ત્ર બાઇબલ ની અંદર લખવામાં આવ્યું છે આજે આપણે શીખવા જઈ રહ્યા છે વિશ્વાસુની સાથે ઓ વિશ્વાસુ પણાથી ઓ વિશ્વાસુ પણ આમાં રહેવાથી શું થાય છે પહેલી બાબત આપણે જોવા માંગીએ છે આદમ અને હોવા એ ધન અંદર પરમેશ્વરે બનાવ્યા હાલેલુયા હાલેલુયા જો મારી સાથે હોય તો તમે સાથે હા બોલતા રહેજો જો મારી સાથે ના હોય તો ઊંઘી જજો વાંધો નહીં પરંતુ જેટલા જાગૃત છો અને પરમ સનધ્યામાં જીવતા દેવની સનધ્યામાં બેઠા છો તો દરેક વ્યક્તિ હાલ બોલતા રહેજો છો પરમ ઈશ્વરના વચનમાંથી આપણે શીખવા માંગીએ છીએ આજે સવારે જે વિશ્વાસુ સાથે અવિશ્વાસુ પણ આમાં રહેવાથી શું થાય છે એલની બાબત આપણે શીખવા માંગીએ છીએ આ દમ અને હવા આ દમ અને હવા ને વાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા શા માટે કાઢવામાં આવ્યા શા માટે કાઢવામાં આવ્યા શા માટે આપણને છોવા મળે છે સ્વર્ગીય પિતાએ આદમ ને હોવાને બનાવ્યા બનાવ્યા કેટલા જણ ખબર છે આ દમ ને હોવાને પ્રભુએ બનાવ્યો બરાબર કે વાંદરામાંથી માણસ નથી બન્યો આ તમને હવાને પરમેશ્વરે બનાવ્યો પ્રભુના અંદર લખવામાં આવ્યું છે અને પ્રભુએ એ કેવી રીતે બનાવ્યો પોતાના સ્વરૂપમાં બનાવ્યો છે હાલેલુયા હાલેલુયા પાછળથી બોલો હાલેલુયા પ્રભુએ આ તમને હવાને આપણને જોવા મળે છે ઉત્પત્તિ 27 ની અંદર જોવા મળે છે પ્રભુએ પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને બનાવ્યો પોતાના સ્વરૂપ પ્રમાણે તો પ્રભુ એના બાળકો જડે વિશ્વાસુ ના કહેવાય હે પોતાના સ્વરૂપ પ્રમાણે પોતાનો સ્વરૂપ આપીને માણસને બનાવ્યો જો પ્રાણીઓને સ્વરૂપ આપ્યું એવી રીતે માણસને આપતે તો કેવું લાગતે પરમેશ્વર પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને બનાવ્યો આગળ આપણને જોવા મળે છે પ્રભુએ પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને બનાવ્યો અને એના નસ્કરામાં જીવનનો શ્વાસ ફૂક્યા હાલેલુયા હાલેલુયા જીવનનો શ્વાસ ફૂકવામાં આવ્યો અને જીવનનો શ્વાસ ફૂકીને મનુષ્યને શું કરવામાં આવ્યો સજીવ કરવામાં આવ્યો કેટલા જણ સજીવ છે જીવતા છે બરાબર તો બોલો તો ખરા સજીવ કરવામાં આવ્યો બરાબર મનુષ્ય ના પ્રભુએ એ કે સજીવી કર્યું મનુષ્યને નવચન ઇંદર લખવામ આવ્યો છે પ્રમાણે પ્રભુએ મનુષ્યને બનાવ્યો બરાબર એના પતાની પ્રતિમા પ્રતિમા પ્રમાણે બનાવ્યો એના એક એક અવયવની રચના કરીને અને પરમેશ્વરને યોગ્ય લાગ્યો ત્યારે એના નસ્કરામાં જીવનનો શ્વાસ ફૂકીને મનુષ્યને સજીવ કર્યો અને સજીવ કરીને પરમેશ્વરે શું મૂક્યો શું મૂક્યો શું મૂક્યો એદને એદને

કઈ કામ કરવાનો હતો બોલો તો ખરા તો પ્રભુ એના બાળકો પ્રત્યે વિશ્વાસ અને મારી પતાની પ્રતિમા પ્રમાણે માણસને બનાવીને મેં એદન વાડીમાં માં મૂક્યું અને પ્રભુએ વિચાર્યું કે એદન વાડીમાં મારી વાડીમાં મૂકો બીજી જગ્યા પર રહેશે તે લોકોને કામ ધંધો કરવો પડશે પરંતુ પ્રભુએ શું વિચાર્યું પ્રભુએ એ ધનવાડીમાં આદમ હવાને મૂક્યો અને પ્રભુએ વિચાર્યું કે ત્યાં એ લોકોએ કંઈ પણ કામ ધંધો કરવો પડશે કંઈ પણ કામ ધંધો કરવો પડશે જે પરમેશ્વરને વિશ્વાસ રહે છે એને પ્રભુ એની વાડીમાં સુરક્ષિત રાખે છે એની વાડીમાં પ્રભુ સુરક્ષિત રાખે છે પરંતુ આપણને આગળ જોવા મળે છે ત્યાં એ લોકોએ ખાઈ પીન મોજ મજાની જિંદગી હતી એ ધનો વાડીની અંદર ત્યાં અમને કઈ પૂછવાવાળો ના હતો મોજ મજાની જિંદગી એ બનને એ જીવી રહ્યા હતા મહેનત વગર ખાવાનો કોણ મહેનત વગર ખવડાવે હે કઈ ખવડાવે મહેનત વગર નહીં મહેનત વગર ખાવાનો મોજ મજાની જિંદગી હતી ત્યાં શ્રાપ નહીં ત્યાં પાપ નહીં કઈ નહીં આઝાદીનો દિન જીવ હતો

એ વાડીની અંદર મૂકી ત્યારે અને થોડાક સમયના માટે એ આદમ હવા પ્રભુને છે પ્રભુને વિશ્વાસુ રહી છે અને પ્રભુને યોગ્ય લાગ્યો માટે પ્રભુએ પણ એમને ત્યાં વાડીમાં મૂકી દીધા પરંતુ મારા ફ્રીઓ ભાઈ બનો આગળ જતા આપણને જોવા મળે છે જે વિશ્વાસુ પ્રભુ તો એ પ્રભુને એ પ્રભુને એના બાળકો અવિશ્વાસો માલુમ પડ્યા પ્રભુએ આજ્ઞા કરી એ આજ્ઞાને તોડી દીધી અને પ્રભુના પ્રમાણે પ્રભુને પસ્તાવો થયો આપણને જોવા મળે છે આજે જો પસ્તાવો થતો હોય પ્રભુ પણ પસ્તાવો કરતો હોય તો આપણે કોણ છે આપણા પાપોની કબૂલાત ના કરતા પ્રભુ પોતે એ નમ્ર બનતા હોય તો આપણે કોણ છે

માટે પ્રભુના વચન ની અંદર અહીં લખવામાં આવ્યું છે આપણે વાંચ્યું ત્યાં માટે જે ભૂમિમાંથી તેને લીધો તો તે ખેડવાને યહોવાએ એદન વાડીમાંથી તેને શું કર્યો શું કર્યો હાકી કર્યો કેમ કે એ બનાવનારો પ્રભુ છે એ બનાવનારો પ્રભુએ કીધું તો કે તમારે કઈ એ કામ ધંધો કરવાનો નથી એ વાડીમાં રહેવાનું છે ને ખાવાનું છે ને જિંદગી જીવવાની છે માત્ર આ એક ભલું મુંડું જાણવાનું વૃક્ષ છે એના ફળ તમારે નહીં ખાવો અને બધી બધી જ રીતે તમે મોજ મજાની જિંદગી જીવો પરંતુ માણસને ગમ્યું નહીં અને મારા પ્રિય ભાઈ બહેનો એ પરમેશ્વરની આજ્ઞાને તોડે છે અને એ વિશ્વાસુ પ્રભુની સામે અવિશ્વાસુ રહીને અઘટિત કાર્યો એ કરે છે એના લીધે આપણને જોવા મળે છે કે પ્રભુ એમને એ ધનવાડીમાંથી હાકી કાઢે છે

અને ઈશ્વરીય પિતાને આપણે વિશ્વાસુ છે માટે પ્રભુ આજે મન તમને વિશ્વાસો રહીને પરિવારમાંથી બાળકો હોય અને એ કદાચ ત્રણ બાળકો હોય અને ત્રણ બાળકોમાં એક બાળક કદાચ માતા પિતાને વિશ્વાસુ રહે તો માતા પિતા એમને પણ વિશ્વાસુ રહે છે એ પરિવારમાં બે બાળકો

આખા જગતને એ નિહાળે છે જો એ સ્વર્ગ્યો પિતાને આપણે જો વિશ્વાસું રહીશું તો એ આપણને વિશ્વાસ રહીને આપણામાં બધું જ કાર્ય કરશે એ આપણી સાથે અન્યાય થવા દેશે નહીં પરંતુ જો એ પિતાની સાથે આપણે ઓ વિશ્વાસું પરમામાં રહીને અઘટિત કાર્ય કરીશું તો એ શાંતિથી જશે એ ત્યારે એનું મુખ પણ આપણા તરફથી ફેરવી લેશે સમય આપશે પરંતુ સત્યનું જ્ઞાન થયા છતાં પણ અસત્યમાં જીવન જીવશે તો એના માટે બીજો ઉપાય રહેલો નથી ત્યારે પ્રભુ એ વિશ્વાસુ બનશે નહીં આજ અમારા પ્રિય ફાઈન બહેનો હું તમને કહેવા માંગુ છું આજે એ ધનવાડી ની અંદર મને તમને દેવની વાડી ની અંદર મુકવામાં આવ્યા છે તો આ દેવની વાડી ની અંદર આપણે કેટલા દેવને વિશ્વાસુ છીએ એ તો પાસવાની જરૂરી છે કેટલા જણ દેવને વિશ્વાસુ છે એ તો પાસવાની જરૂર છે આ એ ધનવાડી ની અંદર પ્રભુએ તમને બતાવ્યું છે આ એ ધનવાડી ની અંદર મુક્ત પ્રભુએ મને તમને આજ્ઞા આપી છે

નથી કહી શકતા વિચારવું પડે છે શું હું આધીન માં છું શા માટે પોતાના પર પ્રશ્નો ઉભો થાય છે પ્રશ્નાર્થ સિન્હો શા માટે બને છે પોતાના જીવન પર પ્રશ્નાર્થ સિન્હો શા માટે બને છે આજે મારા પ્રિય ભાઈ બહેનો વિચારવાની જરૂર છે જો એ જીવતા દેવે એદન અંદર અંદર મનને તમને છે વિશ્વાસુ ગણીને તો એ દેવને આપણે વિશ્વાસુ બની રહીએ આપણા કાર્યની અંદર વિશ્વાસુ બની રહીએ સૌપ્રથમ પહેલી જ બાબત આવે છે આપણા જીવન ચારિત્ર ની અંદર વિશ્વાસુ બનવું જરૂરી છે કેમ કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે તમારા શરીરનું જીવતું પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ તમે દેવની આગળ અર્પો આજે એ એ ધનવાડીની અંદર આપણા જીવનને આપણે સાચવવાનું છે એ તંત વાડીની અંદર પ્રભુએ તમને જે માર્ગ આપ્યો છે શું એ માર્ગે ચાલી રહ્યા છે શું પ્રભુએ એ ધનવાડીની અંદર તમારા માટે જે જગ્યા ફાળવી છે ત્યાં તમે બેસો છો શું એ તંતવાડીની અંદર તમને આજ્ઞા કરી છે એ બાબત કરો છો શું એ દનવાડીની તમારી જવાબદારી તમે અદા કરો છો એતનવાડીની દર ઝાડ પાન ઘણા બધા ફૂલો વૃક્ષો રોપવામાં આવ્યા છે એ વાડીને સજવાના માટે ઘણા બધા ઝાડ પાન રોપવામાં આવ્યા છે એ વાડીની અંદર એ ખાવાના માટે ઘણા બધા એ ફળ લાયક એ વૃક્ષો પણ રોપવામાં આવ્યા છે એ ધનવાડીની અંદર ઘણા બધા ઓક્સિજન આપનારા એ સાયડો આપનારા એ ઝાડો પણ રોપવામાં આવ્યા છે સો એ દરેકને એ ધનવાડીની અંદર જવાબદારી આપવામાં આવી છે એ ધનવાડીની અંદર જવાબદારી આપવામાં કંઈકને એ દનવાડીની અંદર કઈ કઈ અલગ અલગ વૃક્ષો રોપવાની જવાબદારી આપવામાં આવી છે અથવા કંઈકને એને જતન કરવાની જવાબદારી આપવામાં આવી છે અથવા કેટલા ફળો પાકે છે કેટલા કાચા છે એ દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી છે અથવા એમાંથી કેટલા ખરાબ થઈ ગયા છે એ દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી છે અથવા

આજે તમારા જીવનને તમે તપાસો મારા પ્રિય ભાઈ બહેનો જ્યારે આ વચનનો અભ્યાસ કરી રહ્યો હતો આ વચનનો અભ્યાસ કરી રહ્યો તો લગાતાર બે થી ત્રણ અઠવાડિયેથી આ વચનનો અભ્યાસ કરી રહ્યો છું ગત રાત્રિએ મને ઊંઘ આવી નથી ઊંઘતા ઊંઘતા બાર બાર વાગે ઊંઘ્યો

કે આદમ હવાને સમાન એદન વાડીમાંથી બહાર નીકળવું પડે સમય ના આવે કે આદમ હવાને સમાન ખોટો પરછવો પાડવો પડે સમય ના આવે કે આદમ હવાને સમાન મારા પ્રિય ભાઈ મને ભટકવું પડે આજે દેવની વાડીની અંદર છીએ તો દેવની વાડીની અંદર આજે આપણે સુરક્ષિત છીએ તો દેવની વાડીમાં રહીને જીવન જીવનારા બનીએ દેવે જે આપણને આજ્ઞા આપી છે

પ્રભુએ એ આપણને કઈ વાડીમાં રોપ્યા છે એ વાડી સમજવી જરૂરી છે વાડીને ઘણીવાર ઘણીવાર ભૂલી જતા છો વાડીના બહાર કદાચ સમય ના આવે કે ડાયરેક્ટ વાડીમાંથી નીકળવું પણ પડે આજે મારા પ્રિય પ્રિયો ભાઈ આ ગંભીર વચન છે જ્યારે જ્યારે હું વચનો અભ્યાસ કરી રહ્યો હતો ઘણી બધી રીતે હું અંદર અંગત રીતે તૂટી રહ્યો હતો કદાચ એવો સમય ના આવે કે આદમ હોવાની સમાને મારું જીવન બની શકે માટે જીવીશ ત્યાં સુધી મારે પ્રભુના પ્રભુએ જે વચન આપ્યું છે આજ્ઞા આપી છે એમાં મારે બનવું રહેવું પડે હું મારા જીવનને લાગુ કરણ કરી દ્યો હતો આજે તમારે તમારે વિચારવાનું છે કે મારા પ્રિય ભાઈ બહેનો એદનવાડીમાંથી બહાર નીકળવું ના પડે જે એદનવાડીમાંથી બહાર નીકળ્યા ઉત્પતિ ત્રણ સત્તાની અંદર કહે છે પ્રમાણે આશીર્વાદની જગ્યા પર શ્રાપને પ્રાપ્ત કરવું પડશે

સંકટનો અનુભવ કર્યો હતો વિપત્તિ અનુભવ કર્યો હતો પરંતુ ક્યારે દેવના આજ્ઞાને તળીને એમનાથી વિમુક્ત ગયા ત્યારે શ્રાપ ને મેળવે છે ત્રણ સત્તર ની અંદર તમને જોવા મળશે એ શ્રાપ ને મેળવે છે અને આયુષ્યના સર્વ દિવસ દરમિયાન એક દુઃખ દરદને પ્રાપ્ત કરે છે દુઃખ દરદને પ્રાપ્ત કરે છે આજે અમારા પ્રિય ભાઈ બહેનો હું તમને કહેવા માગું છું આજે આપણું જીવન એવું ના બને દેવની વાડીની અંદર છીએ અને દેવની વાડીની અંદર છીએ તો દેવની વાડીની અંદર આપણે બની રહીએ દેવની વાડીની અંદર છીએ તો દેવની સુરક્ષામાં આપણે બની રહીએ દેવની વાડીની અંદર દેવે આપણને જે ઠરાવ્યું છે એ હદમાં રહીને જીવન જીવીશું તો દુનિયાની મહ માયા પણ તમારા હાથમાંથી નીકળી જશે દેવની વાડીની અંદર એટલો બધો આનંદ છે દુનિયા ગમે તેટલું મોજ મજા કરશે એ તમને દેખાશે ને કેમ કે દુનિયાની મજા કરતા દેવની વાડીમાં મજા રહેલી છે હાલે લુયા હાલે લુયા હાલે લુયા દેવની વાડીની અંદર સુખ શાંતિ રહેલી છે એટલી દુનિયાની અંદર રહેલી નથી દેવ જેટલું આપે છે એટલાથી સંતોષમાં રહીને આપણે જીવન જીવીશું ને અને દેવે મર્યાદા ઠરાવેલી છે પ્રમાણે જીવન જીવીશું ને તો એમાં આપણે બહુ આરામ પણ લઈ શકીશું સુખ શાંતિને પણ અનુભવ કરી શકું છું અને બધી રીતિની બાબતો આપણને જોવા મળશે પરંતુ દેવની વાડીને છોડ્યા તો ત્યાં શ્રાપ વિપત્તિ સંકટો મુશ્કેલીઓ બીમારીઓ પીડા એક પછી એક વિપત્તિનો સામનો કરવો પડશે ને કરવો પડશે ને કરવો પડશે લોખી લેજો માટે જો વિશ્વાસુ છે તો એની સાથે અવિશ્વાસુમાં આપણે ના રહીએ નહી તો આપણને તફલીક પડવાની છે પહેલી બાબત આપણને જોવા મળે છે આદમ હવા જડે પ્રભુ વિશ્વાસુ રહ્યા પરંતુ આદમ હવા પ્રભુ જડે વિશ્વાસુ માના રહ્યા તો એમને એદન વાટીમાંથી બહાર કરવામાં આવે છે બીજી બાબત તરફ આપણે આગળ વધીએ છે તો શું જોવા મળે છે યશાયા પ્રબોધકનો પુસ્તક

તું અચ્છાદાન કરનાર અભિષેક કરૂબ હતો મેં તને દેવના પવિત્ર પર્વત પર સ્થાપ્યો તું અગ્નિના પથ્થરોમાં આમ તેમ ફર્યો છે અહી જે લુસિફર આપણે જોઈએ છે પરંતુ સમય પર એ કોણ હતો વચન ની અંદર આપણને જોવા મળ્યું છે યશય પ્રબોધક પુસ્તક એનો ચૌદમાં અધ્યાય બારમી કલમ વાંચે છે ત્યાં સમય પર એ એવો હતો કે તેજસ્વી તારો પ્રભાતનો પુત્રો અને હસ્કેલ પ્રબોધકના પુસ્તકની અંદર વાંચીએ છે ત્યાં લખવામાં આવ્યું છે 14મી કલમની અંદર વાંચો ત્યાં આચ્છાદન કરનાર આચ્છાદન કરનાર અભિષેક કરૂપ અને જ્યારે એનું ઇંગ્લિશમાં છે આપણે ટ્રાન્સલેશન જોઈએ છે ત્યાં દેવદૂત કહેવામાં આવ્યો છે સ્વર્ગની અંદર સમય પર દેવદૂત હતો અને આપણે કહીએ છીએ જમણો કહીએ છે ને આપણે કઈ પણ અધિકારી રે એનો પીએ કહીએ છે ને જો કલેક્ટર ના રે તેના હાથ નીચે જેને જવાબદારી સોંપવામાં આવી છે એ જ કામ કરી શકે બરાબર એ રીતનો આપણને જોવા મળે છે એ રીતની બાબત આપણે એક સમજી શકીએ છે સમય પર દેવદૂત દેવની સાથે દેવદૂત બનીને એ સેવા કરનાર હતો અને એ તેજસ્વી તારો પ્રભાતનો પુત્ર હતો આચ્છાદન કરનાર અભિષેક દેવદૂત હતો અને દેવની સાથે રહીને એ સેવા કરનાર પ્રભુના વચન અંદર આપણને જોવા મળે છે અને પ્રભુએ એની પાખોની અંદર એટલા અભિષેક થી પ્રભુ એમને ભર્યો હતો એ રીતે પ્રભુ એમને બનાવ્યો હતો હસ્કેલ ની અંદર તમે જોશો અઠ્યાવીસ તેર થી આગળની કલમ ની અંદર તમે આ તેર ની કલમ થી વાંચશો ત્યાં તમને એ બાબતે જોવા મળશે હું વંચાવા માંગતો નથી એટલા બધા અભિષેક થી એને ભરવામાં આવ્યો હતો અને દેવે બધી જ બાબતોથી એને માહિતગાર કર્યો હતો બધો જ અધિકાર એમને આપવામાં આવ્યો હતો કેવળ જીવ લેવું જીવન આપવો નહીં બધી જ બીજી બાબતોની અંદર એમને અધિકાર આપણને જોવા મળે છે પરંતુ સમય પર આપણને જોવા મળે છે દેવ એમને વિશ્વાસો રહીને બધી જ બાબતોથી એને માહિતગાર કરે છે અને બધી જ બાબતોને એને જ્ઞાન આપે છે બધી રીતે એને મદદરૂપ થાય છે તો શા માટે એને નીચે ફેંકવામાં આવ્યો તો શા માટે એને નીચે ફેંકવામાં આવ્યો શા માટે દેવદૂતમાંથી કાળી મૂકવામાં આવ્યો શા માટે આચ્છાદન કરનાર અભિષેક જે દેવદૂત હતો એમાંથી એને બહાર ફેંકવામાં આવ્યો શા માટે તેજસ્વી તારા પ્રભાતના પુત્ર હતો એને નીચે ફેંકવામાં આવ્યો શા માટે શા માટે પ્રભુને વિશ્વાસો તો પ્રભુનો સુધી પ્રભુએ એને રાખ્યો આપણને જોવા મળે છે પરંતુ સમય પર એ પ્રભુએ જે આજ્ઞા હતી પ્રભુની આજ્ઞાને તોડે છે અને પ્રભુને આધીનમાં રહેતો નથી જે નીતિ ધોરણ છે એનાથી વિમુક્ત જાય છે મનુષ્ય પુત્ર તુરના હાકેમ ને કહે કે પ્રભુ યોહવા કહે છે કે તારું મન ઉન્મત થયું છે ને તે કહ્યું છે કે હું દેવ છું હું ભર સમુદ્ર પર દેવના આસનમાં બેઠેલો છું જો કે તે તારા મનને દેવના મનને દરજ્જે આ દેવના મનને દરજ્જે બેસાડ્યું છે તો પણ તું મનુષ્ય જ છે ને દેવ નહીં ધ્યાન આપજો લખવામાં આવ્યું છે શું કહે છે હે મનુષ્ય પુત્ર તુંના હા કેમ ને કહે કે પ્રભુ યહોવા કહે છે તારું મન તારું મન આજે એનો ટ્રાન્સલેશન છે આપણે જોઈએ છીએ અભિમાન તારું મન અભિમાની થયું છે એને એને નીચે ફેંકવામાં આવે છે છે એનું કારણ શું એ મનમાં અભિમાન આવી જાય છે અને મનમાં અભિમાન આવવાના લીધે શું કર્યું હું મને બધું જ આવડી ગયું છે હું બધું જ શીખી ગયો છું મારી પાસે બધી જ બુદ્ધિ છે મારા પાસે બધી જ શક્તિ છે એને મનમાં અભિમાન આવવા લાગ્યો તો મારે કેમ એના અંડરમાં રહેવો મારે કેમ એના ગુલામમાં રહેવો નહી મારે પણ એનું સ્થાન લેવું છે એ ગુરુ છે તો મારે બી ગુરુ બનવું છે એ ગુરુ છે તે મારે બી ગુરુ બનવું છે મારે શિષ્ય બની નહીં રહેવું મારે પણ ગુરુ બનવું છે વચન ની અંદર વાંચો ત્યાં તમને બાબત સમજવા મળશે એનું અભિમાન એનું મન અભિમાની થયું એણે દૈવ ગુરુનું સ્થાન લીધું અભિમાન આવ્યું એટલે એણે એના ગુરુનું સ્થાન એણે લેવાની કોશિશ કરી અને એણે શું વિચાર્યું એ બધું જ મને ખબર છે અને બધી જ બાબતો મને આવડે છે મારો એક સૈન્ય ઉભો ગુરુ અને મારા પ્રિય ફાઇમનો એને મનમાં અભિમાન આવ્યું એણે એના ગુરુનું સ્થાન લીધું ગુરુનું સ્થાન લેવા માટે એણે વિચારી લીધું અને ગુરુના સ્થાનને સમાન એણે ગણ્યું પોતાનું સ્થાન ગુરુના સ્થાનની જગ્યા પર દેવના સ્થાનની જગ્યા પર પોતાને એણે બેસાડ્યો પોતાને એણે બેસાડ્યો અને પોતાનું અલગ રાજ્ય બનાવવાનું વિચાર્યું તમને જોવા મળશે યશાયા ચૌદ તેર અને ચૌદ સાથે વાંચેલ આપણને એ બંને કલમો હસ્કેલ અઠ્યાવીસ બે અને યશાયા ચૌદ તેર ચૌદ ની અંદર આપણને સાથે આપણને વિશેષ સમજવું પડશે યશયા તે તારા હૃદયમાં કહ્યું હતું કે હું આકાશો પર ચડીશ ને હું દેવના તારાઓ કરતા મારું રાજસ્થવન ઊંચું રાખીશ હું છેક ઉત્તરના છેડામાં હા સભાના પર્વત પર બેસીશ હું મેઘો પર આરોહણ કરીશ હું પોતાને પરત પર સમાન કરીશ શો હવે નીચે ફેંકવાના કારણો આપણને જોવા મળે છે હવે એ જે જીવતા પ્રભુએ એટલો મોટો દરજ્જો આપ્યો એટલું મોટું સ્થાન આપ્યું કે ને ત્યાં કઈ ખોટ નથી કઈ ખોટ નથી હવે સામાન્ય એક એક થોડું બહાર બાબત કહું તમને જે અત્યારે રતન ટાટા જે મરણ પામ્યા બરાબર અને એમની સેવાઓ તરફ આપણે દ્રષ્ટિ કરીએ તો એના આવકમાંથી નહીં નહીં તો સડસઠ ટકા એ સેવાઓ કરતા હતા સો ટકામાંથી સડસઠ ટકા સેવા કરી દેતા હતા એ જ્યારે મરણ પામ્યા ત્યારે એમની મિલકત બતાવવામાં આવી આજે જગતના સૌથી મોટા ધનડિયા વ્યક્તિમાંનો એ સૌથી મોટો બની શકે પણ હું તેણે પોતાના નાની મિલકત રાખી નહીં બધું સેવાની ક્ષેત્રે મિલકત બતાવી પણ એમને એક પુત્ર દત્તક રીતે રાખ્યો હતો કેટલા ખબર છે ઘણા હશે એ દીકરો એમની વિશ્વાસો બની રહ્યો નાની ઉંમરે આજની તારીખે એકત્રીસ વર્ષનો છે પરંતુ એ મેનેજરની પષ્ટ પર એ મેનેજરની પષ્ટ પર લાખો રૂપિયાની એની પગાર પરંતુ એને એવું નહીં કે નહીં મારો ગુરુ છે મારે એને આધીન મારવું પડે એ આધીનમાં રહ્યો તો આજે એમના માટે એના ગયા પછી આજે એના માટે એક સ્થાન ત્યાં એક બન્યું છે મારો કહેવાનો બાવર્થ આ છે અહીં સમય પર એ તેજસ્વી તારો હતો લુસિફર આપણને જોવા મળે છે સમય પર એ તેજસ્વી તારો પ્રભાતનો પુત્ર હતો આચ્છાદાન કરનાર અભિષેક કરૂપ દૂત હતો એના ભાઈ બધા જ અધિકારો આપવામાં આવ્યા હતા તો કેમ એના મનમાં અભિમાન આવ્યું અભિમાન આવ્યું એટલે એને ગુરુ નું સ્થાન લેવાનું વિચારી નાખ્યું ગુરુને આદિન ની રહ્યો દેવને આદિન ની રહ્યો મારે જ ગુરુ બની જવું છે અને મારા પ્રિય ફાઇન મેન આપણને જોવા મળે છે વિચારવા જેવું છે અને પોતાને સમાન એને ગણી લીધા અને અલગ રાજ્ય રાજ્ય બનાવવાનું વિચારી એનાથી અલગ રાજ્ય બનાવીને પોતાનું નામ એ ઊંચું કરવા માંગતો હતો પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો જેના હાથની અંદર અધિકાર છે ને જેને અધિકાર આપવામાં આવ્યો છે ને જ્યારે એનો અધિકાર જ્યારે એ લે છે ને ત્યારે એને નીચે પડવું પડે છે અને એ જ બાબત ત્યાં બની કે જે આકાશની પૃથ્વીનો ઉત્પન્ન કરતા પ્રભુ જેના હાથની અંદર સગળો અધિકાર હતો એ જાણતો હતો કે એને આ બે બાબતોનો અધિકાર આપવામાં આવ્યો નથી તો મારે કેવી રીતે કરવો છતાં પણ એ કરવા ગયો તો એને ઉપરથી નીચે ફેંકી દેવામાં આવે છે અને વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો એ શ્રાપિત થાય છે એ સ્થાપિત થાય છે અને આજે પણ એ સ્થાપિત થઈને લોકોને હેરાન કરતો ફરે છે આજે અમારા પ્રિય ફાઇન મેનો અભિમાન અને કેમ આવી ગયો એની પાછળ આપણને કેટલીક બાબતો આપણને જોવા મળે છે વાંચો હસ્કેલ પ્રબોધક નો પુસ્તક એ આઠ્યાવીસમો અધ્યાયન સોળમી કલમ શું કહે છે તારા પુષ્કળ વેપરને લીધે તારું અંતઃકરણ અન્યાયથી ભરપૂર થયું ને તે પાપ કર્યું છે માટે મેં તને ભ્રષ્ટ ગણીને દેવના પર્વત પરથી ફેંકી દીધો છે બસ શું લખવામાં આવ્યું છે તારા પુષ્કળ શું કે છે તારા પુષ્કળ વેપાર વેપાર હે તારા પુષ્કળ વાત ફરી વાત તારા પુષ્કળ વેપાર ને લીધે શું કહે છે તારા પુષ્કળ વેપાર ને લીધે શું થયું શું થયું એનું મન શું થયું એનું અંતઃકરણ શું થયું હે અન્યાય થી ભરપૂર થયું યાદ રાખજો મારા પ્રિય ભાઈ બેનો જે દિવસે પ્રભુ ઉચકે છે ને જે દિવસે પ્રભુ ઉચકે છે ને તો એ ઉચાકનાર પ્રભુને પણ યાદ રાખજો જે પ્રભુ સ્થાન આપે છે ને એને પણ યાદ રાખજો હું જ્યારે આ વચનનો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે એક બાબતે એનો હું અભ્યાસ કરતા મને એક વિચાર આવ્યો પ્રભુ વાડીની અંદર કઈ કે સ્તંભ મૂકે છે પ્રભુ કઈક ને અધિકારી બનાવે છે એના હાથની અંદર સગળો અધિકાર આપે છે અને જ્યારે એના હાથ નીચે પ્રભુ એમના થકી એમની સલાહો થકી એના માર્ગદર્શન હેઠળ જ્યારે પ્રભુ તૈયાર કરે છે ત્યારે ઘણી તૈયાર થઈને ઘણા બધા પોતાનું રાજ્ય અલગ સ્થાપે છે આજે હું કઈનું ખોટું લાગે એ રીતે નહીં કહેતો મેં ઘણી વાર ઘણી બધી જગ્યા પર મેં આજે દ્રષ્ટિ કરી સવારથી મેં તમને કીધું એ પ્રમાણે રાત્રે હું ઊંઘ્યો નથી સીધો પરંતુ બાબતોનો અભ્યાસ કરી રહ્યો હતો મેં એક દ્રષ્ટિ કરી મને દુઃખ લાગ્યું ઘણી બધી મંડળીઓની અંદર ઘણા બધાઓને એક એક અલગ અલગ પ્રકારે સ્થાન આપવામાં આવે છે અલગ અલગ પ્રકારે સ્થાન આપવામાં આવે છે અને અલગ અલગ પ્રકારે સ્થાન મળીને અલગ અલગ પ્રકારે સેવા કરે છે કંઈકને ગાવાનું ગાવાનું સ્થાન આપવામાં આવે છે કંઈકને વગાડવાનું સ્થાન આપવામાં આવે છે કંઈકને આશિષ્ટાની પદવી આપવામાં આવે છે અથવા કંઈકને વડીલની પદવી આપવામાં આવે છે કંઈક કંઈકને આ ટ્રસ્ટીની પદવી આપવામાં આવે છે તો અલગ અલગ પ્રકારે બધાને પદવીઓ આપવામાં આવે છે એમાં મેં જોયું જ્યારે એમાં ખાસ કરીને આપણે જોઈએ ગાવા વિશે ઘણા બધાને ગાતા આવડી જાય છે ત્યારે શું કરે છે હે માંગણીઓ વધવા લાગે છે એની એની વેપાર એટલે વધવા લાગે છે અને માંગણી વધવા લાગે છે એટલે એને રાત દિવસ પ્રભુ બેસવા દેતો નથી પ્રભુની સેવામાં એનો ઉપયોગ કરે છે અને જ્યારે ઉપયોગ કરે છે ત્યારે એને શું લાગે છે હવે મારી માગણી મારી માગણી વધી ગઈ છે તો શું કરે છે હે એનો એટલે એની માંગણી વધી જાય છે એટલે શું કરે છે એના મનમાં શું થાય અન્યાય થી ભરપૂર થાય છે અને શું કરે છે પછી નહીં હવે તો મારે અલગ સ્થાપવું હવે મારે અલગ એ સ્થાપવું ભાઈઓમાં હવે મારે અલગ સ્થાપવું પડશે અને અલગ મંડળીઓ બનાવવા છે ગીતો ગાતા આવડી ગયો તો પ્રભુએ તમને એમાં સ્થાન આપ્યું છે તો જે જગ્યા પરથી તમને ઉચક્યા છે એને તમે આધીન મારીને ગાઓ હે અલગ સ્થાન કરવાની જરૂર નથી કે છે કે પ્રભુએ મને દર્શન આપ્યું પ્રભુ તડવાનો દર્શન નહીં આવતો પ્રભુ આ દર્શન આપે છે તો વૃદ્ધિ કરવાનું આપે છે નહીં કે પ્રભુ તડવાનું દર્શન આપતો નહીં કે પ્રભુ ભાગલા પાડવાનું દર્શન આપતો જેટલા મારા અવાજ સાંભળે છે ને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ મારો અવાજ સાંભળશો હું તમને કેવા માંગુ છું પ્રભુ તળવાનું દર્શન નહીં આપતો પ્રભુ ભાગલા પાડવાનું દર્શન ને વધારવાનું દર્શન આપે છે પ્રભુ જે દર્શન આપે છે ને સાથે મળીને દેવની વાડીમાં દેવની વાડીને જતન કરવાનું દર્શન આપે છે હરેલું

એ દેવ તમને નીચું પણ પાડી શકે છે કેમ કે ગુરુ કરતા દેવ જેને ઠરાવે છે દેવ જેને નિયુક્ત કરે છે એને જે એવો કરે ને જે એનું બદનામ કરે દેવ એને નીચું પાડ્યા કર છોડ છે ને લોખી લેજો તમે લોખી લેજો પ્રભુના વચન ની અંદર લખવામાં આવ્યું છે વચન ના આધારે હું તમને સમજાવી દઈશ બાબા એ સમય પર દેવ દૂત હતો તેજસ્વી તારલો હતો દેવનો ખાસ હતો પરંતુ મનમાં અભિમાન આવ્યું એણે અલગ રાજ્યો અલગ સ્થાન બનાવવાનું વિચાર્યું અને પોતાને ગુરુ બનાવીને પોતાનો અલગ રાજ્યોના માટે એ તૈયારી કરવા લાગ્યો એને નીચે ફેંકી દેવામાં આવ્યો આજે મારા પ્રિય ભાઈ બહેનો હું તમને કહેવા માગું છું આજે નીચે ના ફેંકાવું હોય તો આજે જે વિશ્વાસુ છે એને વિશ્વાસોમાં રહેજો વિશ્વાસુ છે એને વિશ્વાસુમાં રહે તમે જીવન જીવશો તો પ્રભુ તમને આગળ ને આગળ ને આગળ કરશે પરંતુ અલગ રાજ્ય બનાવવા માટે એદન વાડીની અંદર જે સર્પ દૂત નીચે ફેંકાયેલો જે શેતાન આવ્યો ને એણે પહેલેથી વિચાર્યું હતું અને એના જીવનની અંદર પહેલેથી ભૂંડા વિચારો માટે જે દેવના અભિષેક નીચેથી અભિષેક ના જરા અલગ કરવાના માટે એ આવે છે અને ભૂલ આવે છે અને નહીં ફળ ખાઈ છો ને જ્યારે એ અભિષેકમાંથી તમે નીકળો છો ને યાદ રાખજો પાછો એ અભિષેક મળવાનો નથી રોડશો કકડશો પરંતુ અભિષેક મળવાનો નથી યાદ રાખજો આજે મારા પ્રિયો ભાઈન બહેનો પ્રભુના વચન તરફ તમે ધ્યાન આપો તો જીવનમાં ઉદ્ધાર થવાનો નથી પોતાના મનમાં વિચાર્યું હું આકાશો પર ચડીશ હું ઈશ્વરના દેવના તારાઓ કરતા મારું રાજસ્થાન ઊંચું કરીશ યાદ રાખજો જે દેવે જેને સ્થાપ્યું છે એને પાડવાનો અધિકાર કોઈને નથી દેવે જે રાજ્ય બનાવ્યું છે દેવે જે સ્થાન ઊભું કર્યું છે જે જગ્યા પર દેવનો મહિમા થઈ રહ્યો છે એને નાબૂદ કરવાનો કોઈનો અધિકાર નથી યાદ રાખજો એને વિચાર્યું શું વિચાર્યું હું દેવના તારા વખત મારું રાજ્ય સન ઊંચું કરીશ ઊંચું કરો ગમે તેટલું ઉડો

નહી તો પ્રભુ પાખને કાપશે ને તો ઉડવાનું બંધ થઈ જશે આજે પ્રભુએ તમને વગાડવાનું વર્તન આપ્યું છે દેવના મહિમાના માટે વગાડો પ્રભુએ તમને ગાવાનું વર્તન આપ્યું છે દેવના મહિમાના માટે ગાવો પ્રભુએ તમને સેવાઓ આપી છે તે દેવના મહિમાના માટે સેવા કરો પરંતુ જે બાબત છે એને આધીનમાં રહીને કરો બધી જ બાબતો અંદર આધીનમાં રહે આજ્ઞા કરો છે રહેન કરો નહીં તો અવિશ્વાસોમાં ગયા તો માની લેજો કાટ થઈ છે કટિંગ થઈ જવાનું છે માટે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુના વચન અંદર લખવામાં આવ્યું છે આજે માંગ વધવા લાગે તો અભિમાન ના કરતા માંગ વધવા લાગે તો લાગતા લાગતા લાગે લાગે તડવા એકબીજા તરફ જો બંધ કરતા મજબૂત માં બની રહો એકબીજાની સાથે વિશેષ પ્રેમ માં બની રહો એકબીજાની સાથે વિશેષ સંપર્ક માં બની રહો અને એ રીતે દેવ ના રાજ્ય નું કામ કરો હાલે

એ અવિશ્વાસ પણ આમાં ના રહ્યો તો એને મારા પ્રિય ભાઈ બહેનો ઉપરથી નીચે ફેંકવામાં આવે છે અને શ્રાપિત કરવામાં આવે છે આજે અમારા પ્રિય ભાઈ બહેનો આજે તમારે વિચારવાનું છે કે તમારે ફેંકાવું છે કે એ વેલામાં રહીને ફળ આપવું છે એ તમારે વિચારવાનું છે ત્રીજી બાબત આપણને જોઈને હું મારું બોલવાનું બંધ કરીશ ઉત્પત્તિ અગિયારમાં અધ્યાય ઉત્પત્તિ અગિયારમાં અધ્યાય ઉત્પત્તિ અગિયારમા અધ્યાય અને આપણને પહેલી કલમથી આગળ વાંચીએ છીએ ત્યાં કેટલીક બાબતો આપણને જોવા મળે છે હું વંચાવતો નથી પરંતુ તમે વાંચી લેજો કેમ કે સમય જાય છે સમય પૂરો થતો આવ્યો છે અગિયારમા અધ્યાયની અંદર આપણને એ બાબીના બુરજની વાત કરવામાં આવી છે પ્રભુએ જે લોકોને બનાવ્યા પ્રભુએ જે લોકોને બોલાવ્યા અને પ્રભુએ એ લોકોને બનાવીને શું કર્યું કે બધા જ એકબીજાને સમજી શકે એકબીજાને જાણી શકે અને બીજી ત્રીજી ભાષા શીખવી ના પડે બરાબર શું લખવામાં આવ્યું છે આખી પુથ્વી પર એક જ ભાષા હતી ને કા આપા ગામિત ચૌધરી બોટલે છે અમે દાખલા તરીકે આપણા વિચાર છે ગુજરાતી એ બોટલે બધા જ અહીં બેઠેલા બધા આપણે ગુજરાતી તો આખા વિશ્વમાં ગુજરાતી રહેતા આપણને શું હે પછી કેનેડામાં જાય કે ઇંગ્લેન્ડમાં જાય ઓસ્ટ્રેલિયામાં જાય કે અમેરિકામાં જાય બાકી ગુજરાતી તાપાન કોલો ફાયદો પડતો હા બાજાની વાત કહી દાખલ મને ઇંગ્લિશ નહીં આવડે એટલે મા ગી ગઠ મન હિન્દી નહીં આવડે એટલે મા ગી ગઢ બાકી એક જ ભાષા રતી કયો હતા હા કોલા હારે ભાઈચારા મેં રહેતા રીતે હા પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો થોડું એ સંદેશાથી થોડું અલગ છે પરંતુ હું સંદેશામાં ફરી આવવા માગું છું વચનની અંદર લખવામાં આવ્યું છે આપણને જોવા મળે છે

આપણે કોના સારો પોતાને સારો શું કરે કયો એક શહેર બાંધીએ પછી શું કહે છે તથા જેની ટોચ આકાશ સુધી પહોંચે હા એવો ભૂરજ બાંધીએ હા અને એમ આપણે પોતાને સારું નામ કરીએ કે આખી પૃથ્વી પર આપણે વિખેરાઈ ન જઈએ શું કહે છે પ્રભુએ બધાને એક સરખા રાખ્યા બરાબર પ્રભુએ બધા પર વિશ્વાસું બની રહે છે કે રહે પરંતુ લોકોમાં કે નહીં ચાલો આપણે પોતાના માટે એક શહેર બાંધીએ અલગ શહેર બાંધવા લાગ્યા પોતાના માટે એમ આવ્યું વિચારો દેવના માટે કઈ કે કરીએ એમને પરંતુ પોતાને માટે કરવા લાગ્યા અને પોતાના માટે કરીને શું કહે છે જેની ટોચ આકાશ સુધી પહોંચે એટલે મંડળીને છોડો કે આપણે કંઈક આજુબાજુ દુકાનો નાખી દઈએ બીજા એમ આપણી જે દુકાને ડાયરેક્ટ આપણે કનેક્શન કરી લઈએ હે ડાયરેક્ટ આપણે જ કનેક્શન કરી લઈએ આપણને પાઇપલાઇન કરતા આવડી ગયું છે ને હે મશીન બી છે હોન્ડા જે જે છે જે તે બધું જ મશીન છે બરાબર હેન્ડલ મારવાની છે ને દોરી જ ખેંચવાની છે ને પાણી ચાલુ થઈ જાય યાદ રાખજો મારા પ્રિય ભાઈ બેનો માર્મિક ભાષામાં વાત કરું છું જેમને સમજાય તે સમજી શકે છે આપણે પોતાને માટે એક શહેર બાંધીએ જેની ટોચ આકાશ સુધી પહોંચે ને એમ આપણે પોતાને માટે નામના મેળવીએ પોતાને માટે નામના મેળાવવાવાળા ધ્યાન રાખજો નીચે પ્રમાણે જોવા મળે છે પ્રભુએ જોયો આ તમે કૃપા કરી દયા કરી કરીશી વિશ્વાસુ પણ આમાં બની રહ્યો છે એટલે નાટક ચાલુ થઈ ગઈ છે પ્રભુએ ત્યાંથી દેવદેવને મોકલી બધાને વિખરી નાખ્યા કહે ગયો આખે તે નહીં ખબર પડે ચાલ

કઈ એક સ્થાન તમને મળશે ને ખેર વિખેર થઈ જશો ખેર વિખેર થઈ જશો જો પ્રભુને વિશ્વાસો બની રહેશો ને અને પ્રભુના સારું શહેર બાંધીને પ્રભુના રાજ્યના માટે આપણે કામ કરીશું ને તો પ્રભુની કૃપા આપણા પર બની રહેશે હાલે લુયા હાલે લુયા માટે મારા પ્રિય ભાઈ બહેનો આજે જે આપણે વચન શીખ્યું છે વિશ્વાસોની સાથે અવિશ્વાસો પણ અમારે રહેવાથી શું થાય છે જો અવિશ્વાસો પણ એમાં આપણે ચાલીએ છીએ તો દેવની વાડીમાંથી બહાર જવું પડે છે અને એટલું જ નહીં પરંતુ દેવની સાથે બેસવાનો દરજ્જો મળ્યો છે ને એમાંથી પણ નીચે જોવું પડે છે દેવની સાથે જે રાજગાદી મળી છે ને ત્યાંથી આપણને નીચે ફેંકી દેવામાં આવે છે પગ ધૂળમાં બેસવું પડે છે પગોના પાસે બેસવું પડે છે એવી પરિસ્થિતિ થાય છે અને એક બની શકતા નથી ખેર વિખેર થઈ જવું પડે છે માટે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુના વચન ની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે યહ લખલી સુવાર્તા એનો 15મો અધ્યાય યહ લખલી સુવાર્તા એનો 15મો અધ્યાય અને 5મી કલમને વાંચો શું કહે છે યહ લખલી સુવાર્તાનો 15મો અધ્યાય 5મી કલમનો વાંચો શું કહે છે

કોણ કહેવાય હે દ્રાક્ષ વેલો કોણ કહેવાય બોલો તો ખરા હવે કોણ કહેવાય કેટલા જણ છો કડવું છે પણ સત્ય છે પ્રભુ કહે છે હું દ્રાક્ષ વેલો છું અને તમે ડાળ્યો છો તો પ્રભુ મંડળીની અંદર દ્રાક્ષ વેલો કોને બનાવે છે હે કોને સેવકોને અને ડાળીઓ બરાબર તો વચન ની અંદર તમે ધ્યાન આપજો બધી રીતે ગળગળ ફરીને સમજવાનું કઈ પણ બાબત હોય સ્કૂલમાં ભણતા હોય કે ગમે તે જગ્યા પર હોય કઈ પણ આપણે શાસ્ત્રો કે પુસ્તક વાંચીએ ને તો સમજવું હોય તો આમ બી ફરાવાનો આમ બી ફરાવાનો આમ આમ બી ફરાવાનો આખું જ આમ આમ બી ફરાવાનો તો બધું જ ખબર પડે બરાબર તો જીવનની અંદર કશુંક પ્રાપ્ત થાય હું ટીચર નથી પરંતુ દેવે દેવનો ગુરુ બનાવ્યો છે બરાબર એના શિષ્ય મને બનાવ્યો છે પરંતુ પ્રભુ જે જ્ઞાન આપ્યું છે એના દ્વારા હું તમને સમજાવું છું લખવામાં આવ્યું છે હું તો દ્રાક્ષ વેલો છું હમ ને તમે ડાળ્યો છો હા જે મારામાં રહે છે હા અને હું તેનામાં હું તેનામાં હા તેજ ઘણા ફળ આપે છે જે મારામાં રહે છે અને હું તેનામાં તેજ ઘણા ફળ આપે છે હાલેલુયા હાલેલુયા આજ આપણો પ્રભુ વેલો છે અને વેલામાં રહીને આપણે જ્યારે ડાળીઓ છે ત્યારે એ વેલા જ બની રહીએ છે ને તો આપણે ફળને પ્રાપ્ત કરીશું તો આપણે ફળને પ્રાપ્ત કરીશું નહીં તો એ વેલામાં આપણે ના બની રહીશું નહી તો એ વેલામાં આપણે ના બની રહીશું ને એમાંથી કદાચ મારા પ્રિયો છે બરાબર આ વેલો છે ને આ ડાળી છે અને આ ડાળીમાંથી આ વેલામાં જોડાઈશું ને તો આ જીવ છે કે જીવ છે જીવ છે આ છે આ વેલાની ડાળી છે બરાબર આ વેલાની ડાળી છે જો આ ડાળી અહીંથી નીકળીને આ વેલામાં જાય જીવે કે જીવે જીવે હાથ હલાવીને તો બતાવો નહીં જીવે ને હા નથી જીવે યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો એ વેલામાં બની રહેજો કદાચ એ ડાળીમાંથી આ વેલામાંથી બીજી ડાળીમાં તમે કલમ કરશો ને કલામ બી કરશો ને તો કોડા લાગી રે મીઠો કલામ કઈ કોડા લાગી મીઠો લાગી ગા મીઠાઈ જ ફળ એરી કા ખાટે મીઠાઈ એવા ને કાને બેન જાતે ફળ લાગી લાગી ને માન તો અનુભવ ઓલો બધો નહીં હે કલમના બરાબર બાકી તો માન અનુભવ હે જો ચાર કલમ કહીએ તો એક જ જાતે ફળ લાગી ગા હે એક જ સરખું ફળ લાગશે બે ફળ તો લાગવાના ને ખાટા ને મીઠા યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો યાદ રાખજો પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે હું તમને સમજાવી રહ્યો છું કઈક બાબત આજે તમને શીખી રહ્યા છો હું આશા રાખું છું શીખી રહ્યા છો શીખી રહ્યા છો કઈક બાબત શીખી રહ્યા છો એ આશા રાખું છું કેમ કે મારી આખી રાતની મહેનત છે

નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી શું કહે છે વેલા સિવાય એ વેલામાંથી દૂર રહીને આપણે કશું કરી શકતા કશું કરી શકતા નથી યાદ રાખજો મારા પ્રિય ભાઈ મેના માટે वचन ની અંદર શું લખવામાં આવ્યું છે ચોથી કલમ ચોથી કલમ વાંચો હવે તમે મારામાં રહો ને હું તમારામાં રહીશ હાલેલુયા

ખાવા થી એનો સ્વાદ આવશે ને આપણે પિતા એ એક છે તો આપણે એક ફળ આપનારા બનવાનું છે હાલે લુયા હાલે લુયા માટે વચન અંદર લખવામાં આવ્યું છે તમે મારામાં રહો અને હું તમારામાં માં રહીશ જેમ ડાળી વેલા માં રહ્યા વિના પોતાની જાતે ફળ આપી શકતી નથી તેમ તમે પણ મારા રહ્યા વિના ફળ આપી શકતા નથી હાલેલુયા હાલેલુયા આજે જે આપણો પ્રભુ માળી છે આજે મારા પ્રિય ભાઈ બહેનો જે પ્રભુ એ વેલો રૂપ્યો છે એને એ વેલા ની અંદર એ પ્રભુ પાણી આપે છે એને એની ડાળીઓ ને જીવડાવવાનું કામ એ પ્રભુના હાથમાં છે કેમ કે એ વેલા ની અંદર પ્રભુ

સુકાવવાનો વારો આવશે જો જીવી બી ગયું તો પણ મીઠા ફળ ના લાગશે ત્યાં ખાટા ને મીઠા બે પ્રકારના ફળ લાગશે લોખી લેજો માટે મારા પ્રિય ભાઈ આજે જો પ્રભુ વિશ્વાસુ છે તો એના જોડે આપણે વિશ્વાસુમાં બની રહીએ આપણે એના જોડે વિશ્વાસમાં બની રહીએ અને એ જ વેલામાં રહીને એ વેલાને આધીનમાં રહીને આપણે ફળ આપનારા બનીએ હાલેલુયા હાલેલુયા

આજે મારા પ્રિયો ભાઈન બહેનો હું તમને કહેવા માંગુ છું નથી ના આપણે ડાળીઓ છે તો એને વિશ્વાસુમાં રહીએ જો એને અવિશ્વાસોમાં રહીશું તો એ કાપવાનો અધિકાર વેલાને નથી પરંતુ એ માળીને છે એ માળીને છે ને જે દિવસે માળી એની કાતરને ચલાવી નાખશે ને તે દિવસે એક જ ઘટના બનશે એક જ ઘટના બનશે વાડીમાંથી બહાર જવું પડશે દેવના સાથે જે રાજ્ય સ્થાન મળ્યું છે ત્યાંથી નીચે ઉતરવું પડશે ધૂળ ભેગું થવું પડશે અને શ્રાપિત બની જશો અને ત્યાં નિરંતર દુઃખ પીડા વેદનાનો સામનો કરવો પડશે અને સમય પર સુકાવાનો વારો આવશે અને સુકાઈ ગયા બાદ આગમાં નાખવામાં આવશે ને આગમાં નાખ્યા બાદ એ રાખ બની જશે આજે મારા પ્રિય ભાઈ બહેનો આજે વિચારવાની જરૂર છે કદાચ કદાચ આજે અહીં બેઠેલામાંથી કદાચ વિશ્વાસોની સાથે અવિશ્વાસો પણ આમાં ચાલી રહ્યા હોય તો આવો આપણે પ્રાર્થના કરીએ પ્રભુ પાસે સહાય મદદ માગીએ

કપાઈને સુકાઈ જશે સુકાઈને આગમાં પડશે આગમાં પડીને બળીને રાખ થઈ જશે અને એનું કોઈ મહત્ત્વ રહેશે નહીં દરેક ઘૂંટણ પર રહીને પ્રાર્થના કરો આજે તમારા જીવનની અંદર આ બાબતો તમને લાગી રહી છે કે આજે મારો પ્રભુ માળી છે અને મને જે વેલો છે એ થી સાઈટ પર જઈને અથવા વેલામાં નથી બની રહ્યા એની વિશ્વાસો નથી રહ્યા અથવા એ ડાળી અલગ અલગ જગ્યા પર કલામ કરી રહ્યા છે તો મારા પ્રિય પ્રિયો પ્રભુ પાસે માફી માંગી લો અથવા અથવા પોતાનો પોતાનો રાજ્ય અલગ વિચારો વેપાર વધારે હોવાના લીધે હૃદયની અંદર જીવનની અંદર ઘણી બધી અયોગ્ય બાબતો અંતઃકરણ અન્યાય થી ભરાઈ રહ્યું છે પોતાનું રાજ્ય શિયાન અલગ કરી રહ્યા છે પોતાના મન તન પ્રમાણે ચાલી રહ્યા છે મનના વિચારો પ્રમાણે મન ફાવે તે પ્રમાણે પોતાની તે જીવન જીવી રહ્યા છે આજે વિશ્વાસુ છે ને ઓ વિશ્વાસુમાં ચાલી રહ્યા છે તો આજે પ્રભુ ની આગળ માફી માંગો પ્રભુ તમને કૃપા પૂરી પાડશે પ્રભુ તમને માફી આપશે આજે મારા પ્રિય ભાઈ બહેનો આજે વચન તમે ધ્યાન માં રાખીને પ્રભુ ની આગળ માફી માંગો આ સમય છે આ સમય છે કૃપાનો સમય છે અને પ્રભુની કૃપા તમારા પર બને હું પ્રાર્થના કરવા જઈ રહ્યો છું એના પહેલા તમારી જાતને પ્રભુના હાથની અંદર તમે સમર્પિત કરીને પ્રભુ પાસે તમે કૃપા માંગી લો કૃપા માંગી લો અને પ્રભુને આજે તમે કરાર કરો કે નહીં પ્રભુ હું જીવીશ ત્યાં સુધી તું મારો માળી રહેશે નહીં પ્રભુ જે વેલો છે એ વેલાનું તું જતન કરે છે તો એ વેલાની હું ડાળી છું અને જીવીશ ત્યાં સુધી એ વેલામાં હું ડાળી બનીને જીવન જીવીશ એ વેલામાં હું ડાળી બનીને જીવન જીવીશ નહીં પ્રભુ એ તો હું કલમ ના કરીશ નહીં તો પ્રભુ હું ડૂબી જઈશ ને મારો ડૂબવાનો વાર આવશે મને આજે ખબર પડી છે પ્રભુ અહીં તહી કલમ ના કરું પરંતુ પ્રભુ હો તારામાં બની રહેવા માંગો છું પ્રભુ તું મારી છે ને જે વેલા તે રૂપિયો છે એ વેલાની ડાળી બની રહેવા માંગુ છું જે વેલામાંથી જે વેલામાંથી આજે તે ઘણા બધા ફોળા પ્યા છે આજે એ ધાળી બની રહેવા માંગુ છે વહેલામાં પ્રભુને કહો પ્રભુ હું આજે તારા નિયમોને પાળીને તારી આધીનતામાં જીવન જીવી શકું પ્રભુ તારા નિયમોને પાળીને તારી આધીનતામાં જીવન જીવી શકું મારા મનમાંથી અભિમાનને દૂર કર મારા જીવનમાં

હું એમાંની ડાળી બનીને એમાં હું વિશ્વાસું પણ અમારે રહેન મહેનત કરનારું બનુ હો પ્રભુ તારી કૃપા તું મને પૂરી પાડ હો પ્રભુ તારી સહાયતા તું મને પૂરી પાડ ઓ પ્રભુ તું મને મદદ કર હો પ્રભુ તું મને મદદ કર તું પ્રભુ મને મદદ કર પ્રભુ મને મદદ કર પ્રભુ તો મને મદદ કર પ્રભુ તમારી આગળ ફ્રાર ફરા કરું છું આજે જેટલા પણ ભાઈ બહેનો તમારી આગળ કબૂલાત કરી રહ્યા છે પોતાની જાતને તમારા હાથની સમર્પિત કરી રહ્યા છે ના આજે જે પિતા તે જે વાડી રોપી છે માં જે તે વેલો રૂપિયો છે વાડીમાં વેલો રૂપિયો છે એ ડાઈ બની રહેવાના માટે તારી કૃપા અમને પૂરી પાડ અને એમાં રહીને અમે સારા ફળ આપનારા બનીએ એમાં રહીને પ્રભુ તારા રાજ્યના વિસ્તારને વધારનારા બનીએ એમાં રહીને પ્રભુ તારા મહિમાને પ્રગટ કરનારા બનીએ એમાં રહીને પ્રભુ તારા કાર્યને પ્રગટ કરનારા બનીએ એમાં રહીને પ્રભુ તારા મહિમા પ્રગટ કરનારા બનીએ પ્રભુ તારી કૃપા 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 અમે પ્રભુ ભાગલા પડનારા નહીં પ્રભુ

તમને વિશ્વાસો બની રહે પ્રભુ તમારા વચન પ્રમાણે તમને વિશ્વાસો બની રહે તમને આધીનતામાં રહે ને તારા નિયમો પ્રમાણે તારા નિયમો પ્રમાણે જીવન જીવનારું બને એવું તમે ખવા દો જીવન જીવનારું બને એવું તમે થવા દો પ્રભુ તમે સ્પર્શ કરો પ્રભુ તમે સ્પર્શ કરો પ્રભુ આજે તમારા વચનો પ્રમાણે જીવન જીવનારા બનાવો તમને આધીનમાં રહીને તમને આધીનમાં રહે ને તમને વિશ્વાસો પણ આમાં રહે જીવન જીવનારા બનીએ એવું તમે થવા દો પ્રભુ મારી પ્રાર્થના સાંભળી બદલ આભાર જેઓ આજે તમારી આગળ કોઈ બુલાત કરીશ અને પોતાની જાતને સમર્પિત કરીએ છે અને હવે પછી જે પિતા તમે વેલો રૂપ્યો છો અને એ વેલાના તમે માણી છો તો એ વેલાના ડાળી અમે નિરંતર બની રહીએ જીવીએ કેસુપણામાં રહીને પ્રભુ જીવીએ કે મરીએ પરંતુ અમે ફળ આપનારા બનીએ એવું તમે થવા દો પ્રભુ અદ્ભુત આશીષોના માટે આભાર તમારી કૃપાના માટે આભાર અને વચ્ચોના આશીષોથી આશીષ કર્યા માટે આભાર દરેકના જીવનને તમે સ્પર્શ કર્યા માટે આભાર અને આજે ઘણા બધાના જીવનને તમે સ્પર્શ કર્યા છે માટે આભાર બધો જ મહિમા પ્રભુ તમને આપતા ઉધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માગીએ છીએ એમેન 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 Hallelujah